गुड मॉर्निंग बाळको, धोरण चार विषय गणित एमां आपणे चेप्टर नंबर बे स्वापोथीमां लांबू अने टूंकू एमां आपणे पेज नंबर 26 सुधी आपणे अहीं सुधीनो प्रश्न पूरो थई गयो हतो। हवे एमां प्रश्न नंबर 19 के नीचे कोष्टकमां लांबी कूद अने ऊंची कूदनो માટેનો વિશ્વ રેકોર્ડ તથા ભારતનો રેકોર્ડ આપેલ છે તે આધારે પ્રશ્નોના જવાબ લખો। હવે આપણને રમત આપેલી છે, અહીંયા વિશ્વ રેકોર્ડ આપેલો છે, અહીંયા ભારતનો રેકોર્ડ આપેલો છે। ઊંચી કૂદ પુરુષ, પછી એમાં આપ્યું છે ઝાવિયર એસ 2 મીટર ને 45 સેન્ટીમીટર વિશ્વ રેકોર્ડ, પછી ચંદ્રપાલ છે એનો 2 મીટર ને 17 સેન્ટીમીટર, પછી લાંબી કૂદ એનો છે પુરુષ માઇક પી 8 મીટર અને 95 સેન્ટીમીટર, પછી છે અમિત પાલ બરાબર એમાં છે 8 મીટર અને 8 સેન્ટીમીટર, ઊંચી કૂદ મહિલા શેપકા એ 2 મીટર અને 9 સેન્ટીમીટર, બોબી એ 1 મીટર 91 સેન્ટીમીટર, એ ભારતનો રેકોર્ડ છે। લાંબી કૂદમાં વિશ્વ રેકોર્ડ ગલીના સી 7 મીટર 52 સેન્ટીમીટર, અંજુજી એનો 6 મીટર અને 83 સેન્ટીમીટર। હવે આપણે એમાં આપણે દાખલો જોઈશું, એમાં પ્રશ્ન પહેલો આપણને આપ્યો, ચંદ્રપાલને ઊંચી કૂદમાં વિશ્વ રેકોર્ડની બરાબરી કરવા કેટલા સેન્ટીમીટર વધારે કૂદવું પડે? તો આપણને ચંદ્રપાલ જોવાનું છે। ચંદ્રપાલમાં ભારતનો રેકોર્ડ, એમાં વિશ્વ રેકોર્ડ કીધો છે ઝાવિયર એસ, એમાં 2 મીટર ને 45 સેન્ટીમીટર આપ્યો, અને ભારતનો રેકોર્ડ ચંદ્રપાલનો આપ્યો છે 2 મીટર અને 17 સેન્ટીમીટર। તો એમાંથી ઝાવિયર એસના રેકોર્ડમાંથી ચંદ્રપાલનો રેકોર્ડ આપણે બાદ કરીશું, 5 માંથી 7 જાય તો કે ન જાય, ઉપર લીધો 10 ને 5 15, 15 માંથી આપણે 7 કાઢશું તો કેટલા વધશે તો કે 8, ઉપર 3 આપ્યા છે, 3 માંથી 1 જશે તો કેટલા વધશે તો કે 2, અને 2 માંથી 2 જાય તો 0, તો 28 સેન્ટીમીટર વધારે કૂદવું પડે। પછી આપ્યું છે અંજુજીને લાંબી કૂદમાં વિશ્વ રેકોર્ડની બરાબરી કરવા કેટલા સેન્ટીમીટર વધારે કૂદવું પડે? અંજુજી, હવે અંજુજી આપણને ક્યાં આપ્યું છે? ભારતના રેકોર્ડમાં 6 મીટર અને 83 સેન્ટીમીટર, અને વિશ્વ રેકોર્ડની બરાબરી કીધું તો એમાં શું છે ગલીના સી 7 મીટર ને 52 સેન્ટીમીટર, તો આપણે 7 મીટર ને 52 સેન્ટીમીટરમાંથી 6 મીટર ને 83 સેન્ટીમીટર આપણે બાદ કરીશું, તો 2 માંથી 3 જાય તો કે ન જાય, ઉપર લીધો 10 ને 2 12, 12 માંથી 3 જાય તો 12 માંથી 3 જાય તો આવ્યા 9, અને ઉપર અહીંયા 5 ની ઉપર આવશે 4, તો 4 માંથી 8 જાય તો કે ન જાય, ઉપર લીધો 10 ને 4 14, 14 માંથી 8 જશે તો 6, અને 7 ની ઉપર 6, અહીંયા 10 લીધો એટલે અહીંયા પણ ઉપર 6 આવશે ને, 7 ની ઉપર 6, 6 માંથી 6 જાય તો 0, 69 સેમી વધારે કૂદવું પડે। પછી બોબી એને ઊંચી કૂદમાં 2 મીટર કૂદવા માટે કેટલા સેન્ટીમીટર વધારે કૂદવું પડે? બોબી એને તો એ આપણે બોક્સમાં જોવાનું કે બોબી એ 1 મીટર ને 91 સેન્ટીમીટર, ને એની સામે સ્ટાપકા એ કેટલું છે 2 મીટર અને 9 સેન્ટીમીટર બરાબર, તો અહીંયા 2 સેન્ટીમીટર નીચે છે 1 અને 91, તો 0 માંથી 1 ન જાય, સો ઉપર લીધો 10 માંથી 1 જાય તો 9, ના 0 ની ઉપર કેટલા આવશે 9, તો 9 માંથી 9 જાય તો 0, અને 2 ની માથે 1, અને 1 માંથી 1 જાય તો 0, 9 સેન્ટીમીટર વધારે કૂદવું પડે। પછી પુરુષોની ઊંચી કૂદમાં વિશ્વ રેકોર્ડ અને ભારતના રેકોર્ડ વચ્ચેનો તફાવત કેટલો છે? પુરુષોની ઊંચું કૂદ એમાં વિશ્વ રેકોર્ડ ને ભારતના રેકોર્ડનો તફાવત, તો ઝાવિયર એસ અને ચંદ્રપાલ એ બેના રેકોર્ડનો તફાવત, તો 2 મીટર ને 45 સેન્ટીમીટર ને 2 ને 17, તો 5 માંથી 7 ન જાય તો ઉપર લીધો 10 ને 5 15 માંથી 7 જાય તો 28, 3 માંથી 1 જાય તો 2, આ પહેલો આપણે દાખલો જોયો એવી રીતના જ છે। તો આ દાખલા છે આપણે કોષ્ટકને આધારિત કરવાના છે। પછી પાછળ આપણને આપ્યું છે કે મહિલાઓના વિશ્વ રેકોર્ડમાં લાંબી કૂદ અને ઊંચી કૂદ વચ્ચેનો તફાવત કેટલો છે? તો મહિલાનો વિશ્વ રેકોર્ડ એ આપણે જોવાનું છે, મહિલાનો વિશ્વ રેકોર્ડ સ્ટાપકા એ 2 મીટર ને 9 સેન્ટીમીટર બરાબર, હવે આમાં કોનું કીધું છે આપણે લાંબી કૂદ ને ઊંચી કૂદ બેનો તફાવત જોવાનો છે વિશ્વ રેકોર્ડમાં, તો વિશ્વ રેકોર્ડમાં લાંબી કૂદ અને ઊંચી કૂદ
तो लांबी कूद में 7 मीटर ने 52 सेंटीमीटर और ऊँची कूद में 2 मीटर ने 9 सेंटीमीटर बे नो तफावत। तो 7 मीटर ने 52 सेंटीमीटर 2 मीटर ने 9 सेंटीमीटर तो 2 માંથી 9 ન જાય તો ઉપર લીધો 10 કો 10 ને 2 12 માંથી 9 જાય તો 3 અને 4 માંથી 0 જાય તો 4 7 માંથી 2 જશે તો 5 5 મીટર ને 43 સેન્ટીમીટર। પછી પુરુષોના ભારતના રેકોર્ડમાં લાંબી કૂદ અને ઊંચી કૂદ વચ્ચેનો તફાવત કેટલો છે તો પુરુષના ભારતના રેકોર્ડમાં લાંબી કૂદ ને ઊંચી કૂદનો તફાવત જોવાનો આપણને ભારતનો રેકોર્ડ કીધું છે તો આપણે એક બોક્સ જોવાનું અને પુરુષનું ખાનું જોવાનું બરાબર તો એમાં પુરુષના ખાનામાં ભારતના રેકોર્ડ એમાં જોવાનું લાંબી કૂદ ને ઊંચી કૂદ તો 8 મીટર ને 8 સેન્ટીમીટર 2 મીટર ને 17 સેન્ટીમીટર 8 માંથી 7 જાય તો 1 અને 10 માંથી 9 જાય તો 10 માંથી 1 જાય તો 9 અને અહીં 8 ની ઉપર કેટલા આવશે 7 7 માંથી 2 જાય તો 5 બરાબર તો 5 મીટર ને 91 સેન્ટીમીટરનો તફાવત છે। હવે આ બધાય દાખલા છે એવી રીતના જ આવશે એટલે આપણે પ્રેક્ટિસ દાખલાની કરવાની છે ખાલી બોક્સમાંથી જોઈને બાદ બાકી જ છે। પછી પ્રશ્ન નંબર 20 દાખલા ગણી કોષ્ટક પૂર્ણ કરો તો પૂરું કરવાનું અંતર ખેતરને બગીચો અને અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કર અહીંયા 800 આપ્યા છે 200 અને 200 400 200 600 અને 200 800 તો 800નું એક ચક્કર થયું કેટલું થયું એક ચક્કર આ બધાનો સરવાળો 2 ને 2 4 ને 2 6 ને 2 8 બરાબર એટલે 800નું એક ચક્કર હવે અહીંયા 2000 આપ્યા છે તો અહીંયા કેટલા આપ્યા 100 200 300 ને 400 400 આપ્યા તો 400માં આપણે કેટલા રે ગુણી તો 2000 આવે તો કે 4 5 20 તો 5 તો અહીંયા કેટલા આવ્યા 5 ચક્કર પછી અહીંયા 1000 આપ્યા અને અહીંયા 200 આપ્યા તો 200ને હું કેટલા અરે ગુણું તો 1000 આવે તો કે 2 5 10 તો 1000 તો અહીંયા કેટલા આવશે 5 ચક્કર પછી 400 આપ્યા તો 400 અહીંયા આપણને 5 આપ્યા છે તો આ ડાયરેક્ટ ગુણાકાર 4 5 20 તો અહીંયા આવશે 2000 પછી 300 200 500 500 ને 500 1000 હવે 1000 આવ્યા તો 1000 ગુણ્યા હું કેટલા અરે ગુણું તો 2000 આવે તો 1000 × 2 તો 2 એકા 2 2000 બરાબર તો 2 ચક્કર લગાવવા પડે બરાબર એવી રીતના આપણે આ જોવાનું છે અહીંયા 250 છે તો 250 250 250 ને 250 તો કેટલા થયા 250 ને 4 વડે ગુણું તો કેટલા આવ્યા 1000 પછી 1000 આવ્યા ને અને 1000 નું કેટલા વડે ગુણું તો 2000 આવે તો 1000 નો 2 વડે ગુણું તો 2000 તો કેટલા આવ્યા અહીંયા 2000 પછી 400 500 400 ને 400 800 900 ને 1000 1000 આવ્યા ને આ 1000 આવ્યા 1000 ને હું આની અરે ગુણી નાખીશ 1000 × 2 તો કેટલા આવ્યા 2000 પછી અહીંયા 2500 આપ્યા છે અહીંયા 500 આપ્યા તો 500 ને હું કેટલા રે ગુણું તો 2500 આવે 25 25 25 એટલે 5 અહીંયા ચક્કર આવશે પછી 200 ને 200 400 ને 500 500 આવ્યા 500 ને મારે 4 વડે ગુણવાના 5 6 20 ને 2 મીંડા એટલે 2000 બરાબર પછી અહીંયા 100 આપ્યા તો 100 ને મારે 5 વડે ગુણવાના તો કેટલા આવ્યા 500 સમજાઈ ગયું બાળકો તમને બધાને હવે આપણે પ્રશ્ન નંબર 21 નીચે આપેલા ગામના નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો આપણને ગામનો નકશો આપેલો છે બરાબર હવે એમાં ગામ એ થી ગામ બી કેટલું દૂર છે અહીંયા ગામ આપણને એ આપ્યું છે આ બી આ સી આ ડી અને ઈ અને બધાય વચ્ચે આપણને કિલોમીટરનું અંતર આપેલું છે બરાબર તો ગામ એ થી ગામ બી કેટલું દૂર છે તો ગામ એ થી ગામ બી કેટલું છે તો આ વચ્ચેનું અંતર 25 કિલોમીટર ગામ બી થી ગામ સી વચ્ચેનું અંતર ગામ બી એનાથી ગામ સી વચ્ચેનું અંતર તો અહીંયા 25 આપ્યા અહીંયા 15 આપ્યા તો 2નો સરવાળો કેટલા થશે 25 ને 15 એટલે 30 ને 10 40 આવ્યું 40 કિલોમીટર પછી ગામ એ થી ગામ ડીનું અંતર ગામ એ થી ગામ ડીનું અંતર કેટલું છે આ 2ની વચ્ચે તો કે 30 કિલોમીટર તો અહીંયા કેટલા આવ્યા 30 કિલોમીટર ગામ ઈ થી ગામ ડી વચ્ચેનું અંતર ગામ ઈ થી ગામ ડી વચ્ચેનું તો 20 અહીંયા 30 અહીંયા તો 50 30 ને 20 50 કિલોમીટર પછી છે જો મેહુલને ગામ ઈ થી ગામ બી જવું છે તો તે ગામ એ થઈને જાય છે તો તેને કેટલું અંતર કાપવું પડે હવે એને ગામ ઈ થી ગામ બી જવું છે ઈ થી ગામ બી જવું છે
તો એ એ થઈને જાય છે. આ ગામ ઈ થી બી જાઉં તો એ થઈને જાય છે, તો કેટલું થાય? 20 અહીંયા ને 25 અહીંયા, તો કેટલું થશે? 20 ને 20 40 ને 45 કિલોમીટર, આ બેનો સરવાળો. પછી જો સુનિલને ગામ સી થી ગામ ડી જવું છે, સી થી ડી જવું છે અને એ થઈને જાય છે, તો કેટલું થશે? 30 ને 10 40 ને 45, તો કેટલું થયું? 45 કિલોમીટર. પ્રદીપને કયું અંતર વધારે લાગશે, ગામ બી થી ગામ સી કે ગામ ડી થી ગામ ઈ? તો કે ગામ ડી અને ગામ ઈ 10 કિલોમીટર આઘું થશે, બરાબર, દૂર થશે. પછી ચાલો ગૃહ કાર્ય કરીએ. હવે આપણે ચેપ્ટરમાં જેટલું ભણી ગયા છીએ ઈ પાછું ગૃહ કાર્યમાં રિપીટ થશે. નીચે આપેલી માપપટ્ટી કેટલી લાંબી છે? અહીંયા આપણે કેટલા આપ્યા છે? 6 સેન્ટીમીટર. પછી માપન આપણે કયા એકમમાં કરશું, સેન્ટીમીટર, મીટર કે કિલોમીટર? તો સાડીની લંબાઈ શેમાં મપાય? મીટરમાં. વરખંડની દિવાલની ઊંચાઈ તો કે મીટરમાં. વાંસળીની લંબાઈ તો સેન્ટીમીટરમાં. ઘરની ઊંચાઈ તો મીટરમાં. રેલવે ટ્રેકના બે પાટા વચ્ચેનું અંતર તો કે મીટરમાં. રેલવે ટ્રેનની લંબાઈ તો મીટરમાં. રેલવે લાઇનનું એક સ્ટેશનથી બીજા સ્ટેશનનું અંતર તો કે કિલોમીટરમાં. વિમાનમાં થતી મુસાફરીનું અંતર તો કે કિલોમીટરમાં, બરાબર. હવે સૂચના મુજબ ચિત્રમાં ફેરફાર કરી બાજુમાં દોરો. આપણા પ્રશ્ન શીખી ગયા. લાકડીની લંબાઈમાં 2 સેન્ટીમીટરનો વધારો કરો. આ ફૂટપટ્ટી આપી ને એવી રીતના જ, બરાબર. અહીંયા કેમ 6 સેમી આપ્યા? એવી રીતના ફૂટપટ્ટીની મદદથી માપવાનું લાકડી અને એમાં આટલો 2 સેન્ટીમીટરનો વધારો કરવાનો. તો ફૂટપટ્ટીની મદદથી માપીને 2 સેમીનો આપણે વધારો કરીશું. પછી દોરીની લંબાઈમાં 4 સેમીનો વધારો કરવાનો. સોયની લંબાઈ 2 ગણી કરવાની, એટલે આ છે એવી જ બીજી. પછી ખીલીની લંબાઈ અડધી કરો, તો આ છે એની અડધી કરી નાખવાની. સ્ટ્રોની લંબાઈ 3 સેમી ઘટાડો, તો આમાં 3 સેન્ટીમીટરનો ઘટાડો કરવાનો. પછી નીચેના ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપો. ફિનિશિંગ લાઇનથી નજીક કોણ છે? હા, ફિનિશિંગ લાઇનથી નજીક કોણ છે? તો કે કાચબો. કાચબો છે ને ફિનિશિંગ લાઇનથી નજીક, બરાબર, બે લાઇનથી. પછી અંત્ય રેખાથી દૂર કોણ છે? તો કે સસલું. સસલું દૂર છે. કેટલું છે? તો કે 4 ને 3 7 સેન્ટીમીટર. આ ફિનિશિંગ લાઇન છે, એનાથી 7 સેન્ટીમીટર સસલું દૂર છે. સસલું કાચબાથી કેટલું આઘું છે? કાચબાથી સસલું કેટલું આઘું છે? તો કે 4 મીટર, બરાબર. હવે 26 મીટર 57 સેન્ટીમીટર અને 48 મીટર 63 સેન્ટીમીટરનો સરવાળો કરો. આપણા સાદા સરવાળા કરી છીએ એમ જ આ સરવાળો કરવાનો છે. 26 મીટર અને 57 સેન્ટીમીટર, 48 સેન્ટીમીટર, મીટર અને 63 સેન્ટીમીટર. 7 ને 3 10, 10 ની 0 વધી પડી 1, 5 ને 1 6, 6 ને 6 12, 12 નો બગડો વધી પડી 1, 6 ને 1 7, 7 ને 7 14 ને 1 15, 15 નો 5 વધી પડી 1, 2 ને 1 3 ને 4 7, 75 મીટર અને 20 સેન્ટીમીટર. પછી 132 મીટર 54 સેમીમાંથી 94 મીટર ને 36 સેન્ટીમીટર બાદ કરો. તો 132 મીટર ને 54 સેન્ટીમીટર, બરાબર, એમાંથી 94 મીટર ને 36 સેન્ટીમીટર આપણે બાદ કરવાનું છે. તો 4 માંથી 6 જાય તો કે ન જાય, ઉપર લીધો 10 કો. 14 માંથી 6 જાય તો કે 8, અને 4 માંથી 3 જાય તો 1. હવે 2 માંથી 4 જશે તો કે ન જાય, ઉપર લીધો 10 કો. 10 ને 2 12, 12 માંથી 4 જશે તો 8. 3 ની ઉપર 2, 2 માંથી 9 જાય, ન જાય, ઉપર લીધો 10 કો. 10 ને 2 12 માંથી 9 કાઢી તો 3, અને 1 ની ઉપર 0, એટલે 38 મીટર ને 18 સેન્ટીમીટર. હવે નીચે આપેલી વિગત પરથી પ્રશ્નોના જવાબ આપો. ખેલાડીનું નામ અને મારેલ સિક્સનું પીચથી અંતર. સૌથી લાંબી સિક્સ કોણે મારી છે અને કેટલી? સૌથી લાંબી સિક્સ કોણે મારી છે? તો કે યુવરાજે, 114 મીટર ને 15 સેન્ટીમીટર, બરાબર. સૌથી ટૂંકી સિક્સ કોણે મારી? તો કે સચિને. કેટલી? તો કે 90 મીટર. સચિન અને સહેવાગે મારેલું સિક્સનું કુલ અંતર. સચિન અને સહેવાગ, તો આમાં જોવાનું કે સચિનના કેટલા છે? 90 મીટર, ને સહેવાગના 105 મીટર ને 5 સેન્ટીમીટર. તો આમાં આપણે સરવાળો કરવાનો. 105 મીટર ને 5 સેન્ટીમીટર ને 90 મીટર. હવે સરવાળો, 5 ના 5, 0 ના 0, 5 ના 5, 9 ના 9 ને 1 ના 9, 1 ના 1, 195 મીટર ને 5
સેન્ટીમીટર કોષ્ટકમાંથી જોઈને આપણે કરવાનું છે. યુવરાજ અને વિરાટે મારેલી સિક્સનું કુલંતર, તો યુવરાજે મારેલી છે 114 મીટર ને 15 સેન્ટીમીટર અને યુવરાજને બીજું કોણ છે, વિરાટ, તો વિરાટે 94 મીટર, બરાબર. તો 114 મીટર અને 15 સેન્ટીમીટર, 94 મીટર અને 94 મીટર, ખાલી સેન્ટીમીટર કાંઈ નથી. 5 ના 5 1 ના 1 4 ને 4 8 9 ને 1 10 ની 0 વધી પડી 1 1 ને 1 2 208 મીટર અને 15 સેન્ટીમીટર, બરાબર. હવે આવી રીતના આ 4 દાખલા છે એ પણ એની જેમ જ છે. તમને આની PDF મોકલવામાં આવશે, એ તમારે સ્વપોથીમાં કરવાના રહેશે દાખલા. અને રફબુકમાં સ્વપોથીમાં થઈ જાય એટલે દાખલાની પ્રેક્ટિસ પણ કરવાની છે, બરાબર. થેન્ક યુ બાળકો.